તો હાય હાય મારી વી ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર YouTube ચેનલ. અને હવે આજે તો વાગવામાં તો બહુ મોડું થઈ ગયું છે, 5 વાગી ગયા છે. અને એક્ચ્યુઅલી અત્યારે વ્લોગ એટલા માટે સ્ટાર્ટ કરી રહ્યો છું બીકોઝ હું સુંદર લાગું છું. એ તો છે જ, કંઈ વાંધો નહીં. ભેગો ભેગો હું પણ છું સુંદર, તો આવી રીતે અમે બંને સુંદર છીએ એટલા માટે જઈએ છીએ ગીર, હે ને? નહીં ગાઈઝ, અમે લોકો ગીર જઈએ છીએ ફેમિલીને લઈને, બીકોઝ હમણાં વિસત આવ્યો હતો, તો એટલા માટે મમ્મીને અને પપ્પાને અને બધાને મન થઈ ગયું. આજે છે રવિવાર, એ લોકોએ કહ્યું કે રવિ સોમ, મતલબ શનિ રવિ જનરલી જતા હોય છે. અમે લોકોએ એવું વિચાર્યું કે શનિ રવિ ત્યાં ભીડ હોય તો રવિવારે જઈએ તો સોમવારે રહી શકીએ, તો એટલે જઈએ. ત્યારે હું ફોર વ્હીલ લઈને નીકળી રહ્યો છું ને, અમારા નંદાભાઈ અમારા ઘરે કામકાજ ચાલુ હતું, તો હજી એમને બી લઈ લીધા, ચલો તમે બી આવો. હા, અમારી સાથે. યસ ગાઈઝ, અમે લોકોએ ટોયલેટ બનાવ્યું નવું. યસ, અમે લોકોએ નવું ટોયલેટ બનાવ્યું, વોશરૂમ બનાવ્યું નવું, એ હજુ સુકાવા માટે મૂક્યું છે. પછી અમે લોકો આવીને ધડાધડી બોલાવી છે, બે દિવસ શાંતિ લેવા માટે. મમ્મી કે મને મને તો બહુ જ ગમે રિસોર્ટ માં, તે કાંઈ જ રોકાઈ જાય, તને રાખતા જાઉં બીજું હું તો રિસોર્ટ માં જાઉં ને એટલે ઘર ઘર યાદ જ ના આવે, એવી મજા આવે. ત્યાં કઈ વાંધો નહીં મમ્મી, તો ત્યાં જ રહેવા, બીજું હું ખાવા પીવાનું બનાવીને જલસા કરવા. ના, ત્યાં તો બરોબર તૈયાર જમવાનું મળે, એવું આરામ કરવાનો, એટલે મને મજા આવે. સારું, વાંધો નહીં, તો કઈ નહીં જઈએ છે અત્યારે. ઘરમાં તો ક્યારે આરામ હોય નહીં, એટલે એવું બધાને એમ જ હોય. બકા હલા એ હલા. અને આજકાલ કદાચ બે બ્લોક થઈ જાય, આજનો કાલ નો ભેગો થઈ જાય તો બી ખબર નહીં. ચલો હવે ચલો ફટાફટ કરો, ચલો. અરે ખોલ, ખોલેલું જ છે. અમે બધા લોકો જમવા ડાયરેક્ટ બેસી ગયા છે, ડાયરેક્ટ જમવાનો જ બ્લોગ આવ્યો. પૂજા કઈ રીતે, કેમ, શું કહી દે? શું આવી કેમ વાતો કરે? રેવા દો રેવા દો ગાઈસ, એને નહીં સમજાવતા આપણે. તો ગાઈસ, અમારા લોકોને એકચ્યુઅલી એવું થયું કે અમે લોકો રિસોર્ટમાં આવ્યા હતા, તો રામભાઈના ભાઈ છે એના રિસોર્ટમાં અમે લોકો થોડી વાર હતા, પછી અમે લોકો અહીંયા ઉતાર્યા. મારા મોઢામાં પાણી આવે છે. ગાઈસ, જમવામાં અત્યારે તમે જોઈ શકો તો મસ્ત છે, દહીં ઓળો છે, રોટલી છે, પછી છે ખીચડી, ડુંગળી, પાપડ ને શાક ને બધું છે, એવું મસ્ત સરસ મજાનું. તો જમી લઈએ છે, પછી હું તમને મળું. તો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. રાત્રે જમીને ડાયરેક્ટ અમે લોકો સુઈ ગયા હતા, અને પછીનો સુવાનો બ્લોગ બ્લોગ કઈ લીધો નથી. તો અત્યારે સવારે ઉઠ્યા છીએ, અને કેટલા દિવસથી એમ જ કરું છું કે આજથી બ્લોગ કન્ટિન્યુ કરીશ, પણ રહેતું નથી. ખબર નહીં કેમ મારી આળસ છે, કાં તો પૂજાનું અસર થોડી ઘણી મને છે, ખબર મને નથી પડતી, સમજી ગયા? તો કંઈ નહીં, અત્યારથી બ્લોગ કન્ટિન્યુ કરશું. કાલે બ્લોગ સ્ટાર્ટ તો કરી દીધો હતો, સો કન્ટિન્યુ આજે રાખીશું. પૂજા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને અહીંયા બધું અમારું જોઈ લો, કાલે રાત્રે અમે લોકો પડીકા ખાધા હતા, અને એમને એમ પછી મૂવી જોયું. કયું મૂવી હતું પૂજું? પરી નોટ અ ફેરી ટેલ. પરી નોટ અ ફેરી ટેલ, યસ. અમે પરી છીએ તો અમે પરીના મૂવી જોઈએ. અને અત્યારે નાસ્તો થઈ ગયો છે, અને અમે લોકો આવ્યા છે ગીર વન ફેમિલી રિસોર્ટ, જે ગીરમાં આવેલું છે. સરસ મજાનું રિસોર્ટ છે. આજે હું તમને લોકેશન થોડું ઘણું બતાવીશ. જો તમારા લોકોને અહીંયા આવવું હોય તો અહીંયાનું હું છે ને બધું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, નંબર કે બધું. તો તમારે બુકિંગ એડવાન્સ કરાવવું હોય તો તમે લોકો કરાવી શકો છો. માય ગોડ, રિયોની સેવા. આપણે ઉપર જઈ આવીએ, નાસ્તો બાસ્તો પછી કરશું, કારણ કે નાસ્તાની ઓલરેડી ટેવ નથી અમને કોઈ જ ને, બરાબર છે? કારણ કે અમે નાસ્તો કરતા જ નથી જનરલી, એવું છે. મોગેરા મહેમાન. ગુડ મોર્નિંગ નંદાભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. તો આ અહીંયાનું લોકેશન જોઈ લો ખાલી. આય હાય, બધે લીલું છામ જ દેખાય. તો ગાઈસ, અત્યારે મમ્મી ને ચિંતન બંને નાહી છે, તો હું તમને અહીંયાનો સ્વિમિંગ પુલ બતાવું. ભાઈ સાહેબ, નાહવાનું તો મન મને પણ છે, પણ અત્યારે નહીં નાહું. ત્યાં તડકો એટલો છે, બધી સ્કિન કાળી પડી જાય. તડકો અત્યારે જ એટલો જ સવાર છે, તો પણ 10 વાગ્યા તો પણ તડકો નથી લાગતો. તો તારે જોયું બાકી
બાપરે બાપ. જાપુ તો હાલ નથી ના ગુડ મોર્નિંગ ચેન્જ કરવું છે તારે નહીં પણ અરે તું મને ક્યાં પડી જા ચાલ જા જા પડી જા તું મને પકડીશ નહીં તો તો બંને અહીંયા માં દીકરો મજા કરી રહ્યા છે સ્વિમિંગ પુલમાં અને મમ્મી તો ફુદેડી ફરતા ફરતા દાંત કાઢતા કાઢતા મજા કરી રહી છે. વાહ ભાઈ વાહ, શું વાત છે. અંદર જલપરીનો ડાન્સ કરે છે મમ્મી. આહા હા 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 હા, મમ્મીને જાણે પહેલી વાર સ્વિમિંગ પુલ દેખાયું હોય એવી રીતે નાસ્તા નાસ્તા ઉત્સાહ દેખાડી રહી છે. તો મમ્મીનો આ ઉત્સાહ જોઈને ચિંતન પણ પડી ગયો પાણીની અંદર. અને હવે જોઈએ આપણે કે મમ્મી ઊંડા પાણી તરફ જાય છે કે નહીં. આપણો દેવ, મમ્મીનો ઉત્સાહ ભાંગી ગયો અને મમ્મીની ફુદેડીઓથી મને લાગે છે કે મમ્મીને ચક્કર આવશે આજે. આ નાતો નાતો અમારો જંગલી એ બહાર નીકળો. પેલો ટારઝન લાગે છે મને તો, ટારઝન જંગલનો. ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હે, ફૂલ ખીલા હે. તો રિયો અમારો પાણીની અંદર તરી રહ્યો છે એ દ્રશ્ય જોઈને મમ્મીના ચહેરા પર સ્માઈલ આવી ગઈ છે. રિયો અમારો ટારઝન પાસે જ રહેશે. ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હે, ફૂલ ખીલા હે. જુઓ તો અહીંયા બધા નાહી રહ્યા છે અત્યારે. પપ્પા ને ચિંતન ને મમ્મી ને મમ્મીએ તો નાહી લીધું છે. હા હા હા, કનભાઈ આવ્યા અત્યારે ચા દેવા, છોકરી જોવા ગયા હતા. હે તો અહીંયા નંદાભાઈ ને બધા ચા પીવે છે. ગઈ તો બધા કાળા થવાના છે. પાણી તો સારું છે પણ તડકો વધારે છે એટલા માટે. વાહ ભાઈ વાહ, ક્યા બાત હે. થઈ જાય, મૂકી દે મૂકી દે. હું આખો એના ઉપર તરી રહ્યો તો એ તો તરી જ લઈ. એક વાગવા આવ્યો છે અત્યારે અને અમે લોકો અત્યારે રૂમ માં આવી ગયા હતા, બધા ફ્રેશ થઈ ગયા છે. આ છે ડોરેમોન પોકેટ. જોઈ શકો છો તમે આટલું આટલું બધું પૂજા ના પર્સ માંથી નીકળ્યું છે. ચોકલેટ ભેગી રાખે પૂછું તો જોયું, બાકી કઈ નઈ. તો ગાઈઝ અત્યારે અડધું જમવાનું પૂરું થઈ ગયું. અહીંયા પપ્પા યાદ દેવડાયું કે ભાઈ વ્લોગ લેવાનો ભૂલાઈ ગયો. તો યસ, અમે લોકો અત્યારે જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી, રસ છે, શાક છે, પછી પાપડ છે, પછી કાકડી રહે, કાચું સમ બધું સુધારેલું છે, છાશ છે, દાળ ભાત છે, બધું છે. અને સરસ જમવાનું છે, એકદમ સરસ. લખનભાઈ ને બાપુ બે દિલથી ખવડાવે, બે દિલથી અમને એમ થાય કે પેટ ફાટું ફાટું થઈ જાય જમ્યા પછી, તો એટલું બધું ખવાઈ જાય. ખરેખર લખનભાઈ તમે મૂંઝાઈ ગયા તો જમીને આવી ગયા છે ફરી પાછા રૂમમાં. હવે જઈએ બહાર ફરવા નથી જતા. જમાઈ ગયું નઈ, જઈ હું એમ કે છેલ્લે સુધી હું કઉ આ ખાવું તારે આ ખાવું, પછી છેલ્લે મને કે એક વાટકો રસ નો ભરી દે ને આટલો. હાલો આવજો, મળીએ મળીએ. પાકું 100% પાકું પાકું. તડકો સખત છે કે નંદાભાઈ? બહુ જ તડકો છે ખરેખર. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે બીજા રિસોર્ટ પર અને એ રિસોર્ટ નું નામ છે તેજસ ફાર્મ એન્ડ વિલા. હે નામ મને મયુરભાઈ અહીંયા આચવે છે આખે આખો રિસોર્ટ. આ કેટલા રૂમ છે? આપણે 7 રૂમ છે. 7 રૂમ હે ને ટોટલ? 5 ન્યૂ છે અને 2 જૂના. હા, રિસોર્ટ ના રૂમ એટલા સરસ છે અને આ રિસોર્ટ નું આ બહાર નું લોકેશન એટલું સરસ છે. જુઓ તમે અંદર નું, તમને રૂમ બતાવું. જુઓ તમે આ દરવાજા એવા મસ્ત છે. હાય હાય, કેટલા સરસ રૂમ છે. મમ્મી કે મારે તો આવા જ રૂમ કરવા છે. બરાબર છે. ઇસ ફણસ ગાઈઝ. અરે ફણસ નું શાક અમે લોકો એ ખાધું હતું. હા હા હા, ફણસ વિશે શું કહેશો? પહેલી વાર જોયા આવે. હે કેટલા હે, લુંબે જુંબે હે, કેવા હે? જા ઉપર જા ઉપર સુધી એ છે. એમને તમે લોકો આને હું કયો ને એ અમને કમેન્ટ કરીને કહેજો. બરાબર છે. આ ફણસ અમે તો આને ફણસ કહીએ છીએ. અરે આમ કાંટા કાંટા જેવું હોય હાથમાં, લાગે એક્યુપ્રેશર જેવું લાગે, હાથમાં પકડી રાખીએ ને તો. એટલે એ રીતે છે. આને સુધારવાનું એવી રીતે હોય કે પાણી નળ ખુલ્લો રાખવાનો.
નીચે સુધારવાનું, એટલે જ્યાંની ચિકાસ હોય ને નીકળી જાય બધી. એવી રીતે ન સુધારવું હોય ને કે ભાઈ એવી સગવડ નથી કે આપણે ન સુધારી ગયા, વાટકી લેવાની, ચોલની વાટકી લઈને મારે ચાકું બોરી અને સુધારતું જાય. હા, આનું શાક તો વઘારવાનું અઘરું હોય, કારણ કે આને પેલા વઘાર મૂકવાનો ને ફૂલ વઘાર કરીને પછી આને શું કહેવાય પેલું પનીર ખાવ ને, પનીરનું શાક, એનાથી પણ બેસ્ટ બને. તારે બનાવું, લઈ લે એકાદ ફણસ ફણસ. અરે એ તો બનાવવાની રીત અલગ હોય થોડી, ચીકુ લુંબે ઝુંબે છે, ચીકુ 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 સબ જગ્યા, ચીકુ ચીકુ હે. ચારે બાજુ 40 વીઘા ના આંબા જ આંબા છે. ગામડાની લાઈફ મજા જ મજા. આમાંથી આ થાય કાજુ, આ નીચેના કાજુ છે, કાજુ હે. તો ગાઈસ, કાજુ નું ઝાડ તમે જોઈ શકો છો, અને ફોલવું પડે અંદર થી બે ત્રણ ફળ નીકળે. પછી તમે કઈ દી જોયું તો આવું કાજુ નું ઝાડ, કાજુ નું આ બાજુ કાજુ થવા માંડે તો કાજુ સસ્તા કરી દે ખેડૂ આપડે. અરે 15 વીઘા ના કર્યો તો બધું છે, નાની માવજત બહુ અઘરી હોય. એ ગંધારા કોદરો ખામા, એ યો સાંભળે જા, જોજો શિયાળો નો તો નહીં તૂટે મોઢે થી, મોઢે કાજુ નહીં તૂટકો. તો ગાઈઝ, અમે અત્યારે સ્વિમિંગ પૂલ જોવા માટે આવ્યા છીએ. અહીંયા જે મસ્ત સ્વિમિંગ પુલ જોયું, જોયું જોયું, પડશે પડશે, નહીં નહીં રેવા દેજો રેવા દેજો, મસ્ત અહીંયાનો સ્વિમિંગ પુલ એ સરસ છે, જોઈ લો તમે. અને ઉપર આવું હોય ને તાવામાં હોય ને તડકો લાગે નહીં આપણને, ગમે ત્યારે નાહી શકીએ. હું તમને અત્યારે એક મસ્ત દ્રશ્ય બતાવું, તમે વૃક્ષ મતલબ હું તમને ઝાડું બતાવું, તમે જુઓ છો આ ઝાડવું, જુઓ તમે ઝાડવું કેવું હોય કદનું, આખું અલગ જ ઝાડવું એમ, ડાળીઓ 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 છૂટી છૂટી એમ, દેશી બાંબુ હે. એટલે એની ગાંઠ જોઈ કે ખાલી એવું હે કરે ને કઈ ના. બસ ગાઈસ, તો પછી આજના વ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કયો આવતો બીજા નવા વ્લોગ સાથે, ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. આજે થોડું વ્લોગનું એન્ડિંગ અલગ રીતે હતું, બટ કંઈ નહીં, મળીએ આપણે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. બાય, મહાદેવ હર.